बापू आजे तमे जवाब आपो ने आपो, मंगलवार शनिवार वाळ कपाय के न कपाय? एला कपाय, अभी नानी नानी बाबत में शू डरो छो यार? मंगलवार शनिवार आ कोके एवं ठीक से हसे कई के कारण, पण ए बधी आउट ऑफ डेट वस्तु थई गई छे, बधी एनी एनी डेटो बधी एक्सपायर थई गई भाई। फेंकी दो शनिवार, शनिवार पछी बीजे दिवसे रविवार, शनिवार तो कराय, मंगलवार एमां कोई वांधो नथी, पण तमने पछी मनमां बीक होय तो न करावो, एमां पूछ पूछ शू करो छो? आ तो तमारा मननी वात छे, बाकी मने पूछो तो मारो जवाब आ छे, पण हुं तमारी श्रद्धा उपर कंई प्रहार नथी करवा। तमने बीक रहे ने पछी शनिवारे तमे वाळ कपावो ने पछी माथुं दुखे, પછી એમ થાય કે શનિવારે વાળ કપાવ્યા નથી, એવું કાંઈ નથી। ઈશ્વર એટલો બધો તમે હળવો માનો છો કે તમે કયા દિવસે દાઢીયું કરો છો એ ધ્યાન રાખે? હા, એ એટલો સામાન છે કે તમારી દાઢીઓમાં હાથ નાખે કે આણે આણે શનિવારે દાઢી કરી? હે, જોઈ લઈ સાહેબ, આણે આણે રહે, આણે મંગળવારે દાઢી તોડી નાખો તારો। ઈશ્વર આવો આક્રમક, ઈશ્વર જેવો કૃપાળુ કોઈ નથી સાહેબ। તમે એને એને શું શૈતાન છે ઈશ્વર? આ ઈસાઈ ધર્મોમાં અને અમુક ધર્મોમાં એક શૈતાનનું પાત્ર ઉભું કરવામાં આવ્યું, ઈશ્વર શૈતાન નથી, ઈશ્વર કૃપાળુ છે, પરમ કૃપાળુ છે, પરમ ઉદાર છે। શનિવારે થાય ને રવિવારે થાય ને એવું એવું કઈ નહીં। અને આનાથી બધાથી બચવું હોય તો વધારો ને દાઢી મૂછ એટલે ઉપાધિ, કે દિવસે કપાવવું ને કે દિવસે કઈ માથે દાઢી મૂછ વધારો ને બસ। અને ફાયદા કેટલા? બહુ ફાયદા, કોક આપણને વાળે ત્યાં જ પ્રણામ કરે, બાપજી નમસ્કાર, મુંડન કરાવો તોય ફાયદા, અને જટા વધારો તોય ફાયદા। મુંડ મુંડાયો તીન ગુણ, સિરખી મીટે ખાચ, ખુજલી મટી જાય। ખાને કો લડ્ડુ મિલે ને લોક કહે મહારાજ, ખાવામાં લાડવા મળે, બાકી આવી નાની નાની વસ્તુ છે બાપ, છતાંય તમારી શ્રદ્ધા હોય એ રીતે। પણ ધર્મને તમે ડરીને નહીં પાળો, ધર્મ પાળવાથી માનવ અભય થવો છે। લોકો ભણેલા ગણેલા કેટલા ભીરુ લોકો, નવી ગાડી લઈ જાય નવી, એમાં મરચા એટલે ટટકા, એલા મરચા મોરારી બાપુના ભજિયા માટે હોવા જોઈએ, એને કઈ મોટરમાં લટકાવવા માટે મરચાઓ? તમે મરચાનો તમે સુકામ એને સ્થાન ભ્રષ્ટ કરો છો, મરચાઓ રાજી નહીં થાય। એક તો બિચારા ખીજમાં ખીજમાં વળી ગયા છે તીખાશને લીધે, ગાડીઓમાં મરચા લટકા એ વળી પાછું જો એક વસ્તુ તમે જોજો, મને વસ્તુ ન ગમતી હોય, હું ન માનતી હોય ન માનતો, એ તમારા ઉપર લાદતો નથી, પણ તમારો ભય તોડવો એ મારી ફરજ છે। લીંબુ ને મરચા ને આ ને તે ઠીક છે, તમને ગમતું હોય તો સારી વસ્તુ, પણ તમે આટલા બધા ડરો છો શું કામ? સત્તા ડરાવે, સત કોઈ દિવસ ડરાવી ન શકે। સત જો ડરાવે તો સમજવાનું એ સત નથી, સત્તા છે। સત કોઈ દિવસ ડરાવે નહીં, સત તો આદમીને નિર્ભય કરે, માનવીને હળવો ફૂલ કરી દે, એનું નામ સત્ય। સત્ય તો માનો ખોળો છે જ્યાં બાળક નિર્ભીક બને। ધર્મ જો ડરાવે તો એને ધર્મ જ ન કહેવાય, આમ ન થાય, આમ ન થાય, ફલાણું ન થાય। મને પૂછવામાં આવ્યું કે બાપુ કંઈક સત્કર્મ ચાલતું હોય ને ઘરમાં કંઈક એવો ઘટના બને તો પછી ભગવત કથામાં ભાગ લેવા લેવાય જ, કેમ ન લેવાય? બહુ નાની નાની વાતોથી આપણે ડરી ગયા છીએ, અને આ બધી નકામી થઈ ગયેલી દવાઓ છે। ફેંકી દો સાહેબ, ફેંકી, બીજાને આપતા નહીં, હા કે મારા ઘરમાં વધારે પડી છે, બીજો બીજો બીમાર પડશે, એને ફેંકી જ દો, એને ખાડા ખોદીને ભંડારી દો આ વસ્તુને સાહેબ। ધર્મ તો અભય આપે છે, કેટલા બધા ડરીએ છીએ, મટર લઈને નીકળે ને ભગવાનનું મંદિર આવે ને જો હોર્ન ન કર્યું હોય તો બીક લાગે કે એમ,
ગઈ કાલે મને કોકે લખ્યું કે અમારા ઘરમાં એટલા બધા ભગવાન છે, રાધા કૃષ્ણ સીતારામ શિવજી અંબાજી દુર્ગા ફલાણા આ તે, અમે એની માળા પહેરાવતા પહેરાવતા થાકી જઈએ છીએ, ને એકને માળા ન પહેરાવે એક બીક લાગે છે કે નારાજ થશે, તો એટલા બધા રાખો છો શું કામ? ઓર દેવતા ચેતન ધરી હનુમંત સે, કા તો બધામાં તમારી નિષ્ઠા હોય તો રાખો, તો ડરો નહીં, અને ડરતા હો તો તમારા ઘરમાં વધારે ભગવાન હોય તો મને આપી દો. એ ભગવાનનું ઠેકાણું ક્યાં છે ને મને ખબર છે, હું એને આ એડ્રેસે મોકલી દઈશ, હું ખરેખર આપી દઉં, તમને બીક લાગતી મને આપી દો, અને બધો અડિયો દડિયો મારા ઉપર છે. એ ભગવાનને જેટલા શ્રાપ આપવા હોય એટલા મોરારી બાપુને આપે, મારે આ બેઠો છે. શું કામ ડરો છો યાર? છતાંય તમને અનેક દેવ દેવોમાં નિષ્ઠા હોય તો રાખો, તો ડરો નહીં, એમાં શું વાંધો, રાખો ને તો ડરો નહીં. પણ બધાને નવડાવવાના, બધાને ચંદન કરવાનું, બધાને ચોકા લગાડવાના, બધાના નાકમાં અગરબત્તી કરવાની, દશામાં સંતોષીમાં ફલાણામાં આ તે ખબર નહીં, જે જેની શ્રદ્ધા એને આપણે ના નથી પાડતા, પણ તમે તમે તૂટી જશો એને, ઓલાને દેવને કાંઈ નથી, તમે દુઃખી થઈ જાય ઓલાને તો કાંઈ, એને ખબર નથી તું કોણ છો, તારું અગરબત્તું શું છે એને ખબર નથી, કે તું સુગંધ શ્રૃંગાર વાપરે છે કે તું સેન્ડલની વાપરે છે એ કાંઈ એને ખબર નથી. તમે ડરો નહીં મારા બાપ, તમે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. ઈશ્વર એટલો એટલો નાનો નથી કે નાની નાની બાબતમાં નારાજ થઈ જાય બાપ, એ તો કૃપા સિંધુ છે સાહેબ, કરુણાનું મૂર્તિ છે. બાપ તમારી શ્રદ્ધા હોય તમે થાકતા ન હો તો કરો, એમાં મને વાંધો, માણસ કેવો જેવી એની શ્રદ્ધા, પણ પછી ડરો એવું નહીં, ડરશો નહીં. જુવાન ભાઈ બહેનોને તો ખાસ ડરવાનું નહીં કોઈથી, ડરાવે એ દેવ નહીં શૈતાન હોય, દેવ કોઈ દિવસ ડરાવે નહીં સાહેબ, શૈતાન ડરાવે, જેની જે ઓળખાણ હોય એ દેવતાઓ ડરાવે, અને જે દેવ ડરાવે એવા દેવની આપણને જરૂર શું છે, રે અને ઘરે એ દેવ. આપણે શું, આપણે માનવ છીએ સાહેબ, દેવતાઓને અવતાર લેવો હોય ને તો આપણી પૃથ્વી ઉપર આવવું પડે છે, એવા આપણે માનવ છીએ, શું કામ આપણે ડરીએ? આ એક ભ્રાંતિ તૂટવી, પણ ધર્મ જગતે પણ આવી આવા ભય પેસાડી દીધા છે આપણા મગજમાં, એનો એનો તમારો એકલાનો વાંક નથી, સપ્લાય કરનારનો પણ વાંક છે, જેણે આ સપ્લાય કર્યું છે બધું, થોડીક તમારી ડિમાન્ડ હશે અને અમુક કહેવાતા લોકો એ સપ્લાય કર્યું છે. આપણી માનસિકતામાં ભય નાખ્યો કોણે, આમ નહીં કરો તો આમ થશે ને, આમ નહીં કરો તો આમ થશે ને, તમને મંગળ નડશે ને, તમને શનિ નડશે ને, તમને રાહુ નડશે ને, તમને કેતુ ને, એ તું કોઈને નડતો નહીં, ગ્રહો અસર કરતા હશે, સૂરજ ઉગે તો આપણને ગરમી નથી લાગતી, લાગે, પણ એથી ડરવાનું શું? કેટલાક માણસો તો એટલી એટલી વેટિયું પહેરે છે કે આંગળીયું થાકી જાય છે, એટલે કોઈ પહેરે એનો મારો નાય નથી, એ સૌ સૌની શ્રદ્ધા છે, એમાં હું કઈ અંદર આડો ના આવું, પણ તમારા ભીરું માણસનો એ પરિચય છે કે તમે કેટલા ડરપોક માણસ છો. મારી પાસે નહીં માણસો આવતા કે બાબુ તમે તો જો બે ત્રણ વીંટીઓ પહેરો ને તો ફડાકો બોલે, હવે મારે ફડાકો બોલાવવામાં બાકી શું છે યાર, મારા ભાગની તું પહેરીને ફડાકા બોલાવી જાની. મોટા મોટા જ્યોતિષીઓને આમ કૌતુક માટે મળવાનું થાય, અથવા તો લગભગ એ જ મને મળતા હોય, જે દુનિયાને ધનવાન બનાવી દે, દુનિયાને આમથી આમ કરી નાખે, એ મારી પાસે કથા માંગે છે કે કથા કરી દો ને થોડો ફાળો ભેગો કરો, એટલે તારા ગ્રહને કામે લગાડ ને, વીટીયુને કામે લગાડ ને, મને શું કામ બોલાવે? રુગ્ણ માનસિકતાનો આ પરિચય છે. સાધુ અભય હોવો જોઈએ. ઉપનિષદકાર કહે યુવા સ્યાત સાધુ યુવા અધ્યાપક, બલિષ્ઠ હોવો જોઈએ, નિર્ભીક. કેટલા ડરે, અને આમ ડરીએ તો જીવાય કેમ? એક તો ઘરમાં બધા ડરતા હોય, એટલે કેમ કેમ શું થયું દિનદયાળ શું થયું, વાત સાચું ને, ઘરમાં બધા ડરતા હોય, એક તો
અનુભવી લોકો સમજી ગયા એટલે હસે છે. ઘરમાં બીવાનું, બજારમાં બીવાનું, પાડોશમાં બીવાનું, વળી મંદિરોમાં બીવાનું, દેવતાઓ ડરાવે, આથી તો જીવાય નહીં સાહેબ. એટલે બાપ ક્યાં ગયું? મંગળવારે શનિવારે વાળ કપાય કે કેમ, એ પ્રશ્ન આત્માની વાત આવી ગઈ. ટૂંકમાં મારે એટલું જ કહેવું છે બાપ, પછી બીજા સમય લઈશ. ટૂંકમાં હું આપને એ કહેવા માંગુ છું કે જે બેન વિશે પ્રશ્ન પૂછાયો કે સ્ત્રી સ્પર્શક તો પવિત્ર થઈ જાય, હકીકત છે. એક કન્યા હોય ને નાની દીકરી, ગમે તેટલા પાપ કર્યા હોય ને સાહેબ, ગંગાજીએ જવાની જરૂર નથી, જવાય તો સારી વસ્તુ છે. પણ એક નિર્દોષ કન્યા હોય ને, ચાર બે ત્રણ વર્ષની દીકરી, અને એ તમને મળે અને એને તમે પગી લાગી લો ને, તમારા પાપ બળીને ભસ્મ થઈ જાય. આ વસ્તુ હું બરાબર માનું છું, એટલી તાકાત છે. પણ આપણે નફરત જ કરીએ તો, મીરાબાઈએ કહ્યું કે વૃંદાવનમાં કોઈ બીજો પુરુષ છે એ તો મને આજ ખબર પડી, મને તો એમ કે કૃષ્ણ જ પુરુષ છે, કોઈ બીજો છે. આમાંથી બહાર નીકળવું જોઈએ. શંકરાચાર્ય કહે નમે જાતિ ભેદ, આ નારી જાતિ છે કે આ પુરુષ જાતિ છે એનો ભેદ સાધુને ન હોય. નમે મૃત્યુ શંકા, નમે જાતિ ભેદ, પિતાર્નૈવ મે નૈવ માતાન જન્મ, ન બંધુર્ન મિત્રમ ગુરોર્નૈવ શિષ્ય, ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. ચર્ચા ચાલતી હતી બાપ, કુવામાં હોય તો જ અવેડામાં આવે એમ શાસ્ત્રોમાં બધું સમાહિત હોય છે. ગુરુ કૃપા